કેસમાં આરોપીઓના જામીન નામંજૂર થયા છે. મહત્વના કયા કયા કેસ છે અને શું રીઝન મહત્વનું ધ્યાનમાં લીધું છે કોર્ટે? કોરોનાના પીરિયડમાં 16 સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓ અને સ્ટાફના સભ્યો માટે કેટરિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો, તે કેટરિંગ કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવા માટે થઈ અને રૂપિયા 16 લાખની લાંચની માંગણી બે ડૉક્ટર શૈલેષ અને ડૉક્ટર ઉપેન્દ્રએ કરેલી, તેમાં રૂપિયા 8 લાખ લાંચ લેતા બંને ડૉક્ટરો ઝડપાઈ ગયેલા. આ કેસમાં ડૉક્ટર શૈલેષે જામીન અરજી પોતાની મૂકેલી, જેમાં નામદાર કોર્ટે ખૂબ જ ગંભીર અવલોકન કર્યું છે અને નામદાર કોર્ટે નોંધ્યું છે કે ભાઈ આ જે કોરોના પીરિયડ હતો તેમાં લોકોની સેવા કરવાનો જેના માથે જવાબદારી છે, એ જ આ રીતે લોકોના સેવા કરવાને બદલે ભ્રષ્ટાચાર કરી અને નાણાં મેળવે અને લોકોની જે અધૂરી સેવાઓ પૂરી પાડે છે તે બદલ કોર્ટે ખૂબ જ ટીકા કરી અને જામીન અરજી નામંજૂર કરેલી છે. બીજા કિસ્સામાં નડિયાદ ખાતે રહેતા અને આણંદ ખાતે ફરજ બજાવતા ધીરુભાઈ બાબુભાઈ શર્મા, જેઓની 8 કરોડ ઉપરની અપ્રમાણસરની મિલકતનો કેસ થયેલો, તે કેસમાં તેઓ દ્વારા નામદાર કોર્ટને રજૂઆત કરવામાં આવેલી કે અમારી જે લોન લીધેલી છે એ હકીકતો ધ્યાને લીધી નથી અને એ ધ્યાને લીધા વગર એસીબી દ્વારા કેસ કરવામાં આવેલો છે, જેથી નામદાર કોર્ટે આ અંગે કોર્ટના સમયમાં જ તમામ પેપર્સનું અવલોકન કરી અને આ જામીન અરજીને નામંજૂર કરી છે અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરની ખૂબ જ તારીફ કરી અને તેઓએ જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનો બતાવ્યા હતા તેને કોર્ટે ગંભીરતાથી લઈ અને આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. ત્રીજા કિસ્સામાં વડોદરા શહેર ખાતે નોંધાયેલ જમીન વિકાસ નિગમના ફિલ્ડ આસિસ્ટન્ટ કિશોર જયંતિલાલ શાહ, જેનો વિરુદ્ધ 1 કરોડ ઉપરની મિલકતનો અપ્રમાણસર મિલકતનો કેસ થયેલો, તેઓએ આગોતરા જામીન અરજી મૂકેલી, જેમાં પણ નામદાર કોર્ટે આ જામીન અરજી નામંજૂર કરેલી છે. ચોથા કિસ્સામાં સાણંદ તાલુકાના ચાચરવાડી વાસણા ગામના સભ્ય કે જેઓએ પંચાયત ઘર 2016માં પાડી દઈ અને તેનો કાટમાળ વેચી દીધેલો અને ખોટા દસ્તાવેજો બનાવી અને વિકાસ કામોની જે યોજનાઓ હતી એના કામો નહીં કરી અને તેઓએ ખોટા દસ્તાવેજો આધારે નાણાં મેળવેલા, આ નાણાંની રકમ 19 લાખ રૂપિયા જેટલી હતી. તે જે તે સમયે એસીબીમાં તેઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો અને ત્યારથી તેઓ નાસ્તા ફરતા હતા. તેઓ વિરુદ્ધ કલમ 70 મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવેલું અને તેઓની જે મિલકત હતી ગામમાં એ જપ્ત કરવા માટેની કાર્યવાહી પણ નામદાર કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી અને તેઓ જે તે સમયથી ગામ છોડી અને બીજે જતા રહેલા. તાજેતરમાં એસીબીને હકીકત મળેલી કે તેઓ ખેડા જિલ્લાના કોઈ ગામમાં રહે છે, જેથી એસીબીએ ત્યાં વોચ ગોઠવતા તેઓને ખબર પડી ગયેલી, જેથી તેઓ ત્યાંથી પણ નાસી ગયેલા અને નામદાર કોર્ટમાં તેઓએ આગોતરા જામીન મેળવવા માટે થઈ અને અરજી દાખલ કરેલી, પરંતુ નામદાર કોર્ટે તેઓ ખૂબ જ લાંબા સમયથી નાસ્તા ફરતા હોય અને પંચાયતના નાણાંનું ખોટી રીતે ઉપાડી અને ભ્રષ્ટાચાર કરેલો હોય તેઓની પણ જામીન અરજી નામંજૂર કરેલી છે. આમ એસીબી દ્વારા દાખલ થયેલા કેસોમાં જુદી જુદી કોર્ટોમાં એકી સાથે 4 ગુનામાં જામીન અરજી નામંજૂર થયાનું બનવા પામેલ છે.